राहत कमिश्नर हर्षद पटेले पत्रकार परिषद करी हती, जेमां तेमणे राज्य में सतत वरसी रहेला वरसाद ने लईने माहिती आपी हती। अत्यार सुधी में राज्य में 83.69% करता वधु वरसाद वरसी चुक्यो छे। तो राज्य में वरसाद ना कारणे 39 नदीओ अने 44 तळाव ओवरफ्लो थया छे। छेल्ला 5 दिवस में भारे वरसाद ने कारणे पूर जेवी स्थिति में फसायेला 6194 लोकोने स्थळांतरित करवानी फरज पड़ी हती। जे पैकी 3213 लोको घरे परत फर्या, ज्यारे 2981 लोको हजु आश्रय स्थान पर छे। ત્યારે રાજ્યના ડેમો અને નદીઓની સ્થિતિ કેવી છે અને વરસાદની આગાહી વિશે જાણી રાહત કમિશનર પાસેથી। રાજ્યના જે મહત્વના જળાશયો છે એમાં જે સરદાર સરોવર ડેમ છે એમાં સંગ્રહ ક્ષમતાના 54.48% જેટલો જળ સંગ્રહ થયો છે, અને અન્ય જે 205 મહત્વના જળાશયો છે એમાં 64.37% જેટલો જળ સંગ્રહ થયો છે। અત્યારે જે વરસાદની સ્થિતિ અને જે પાણીની આવક છે એને ધ્યાનમાં લઈએ અને જે ડેમની સ્ટોરેજ ક્ષમતા છે એને ધ્યાનમાં લઈએ તો 98 જેટલા ડેમ છે એ 90%થી વધારે ભરાયેલા છે, જેને હાઈ એલર્ટની સ્થિતિ પર રાખેલા છે। 80%થી વધારે ભરાયેલા ડેમ હોય એને એવા 9 ડેમ છે જેને એલર્ટ સ્થિતિમાં રાખવા છે, અને 14 જેટલા ડેમ છે જેમાં 70%થી વધારે પાણીનો સંગ્રહ છે અને વોર્નિંગ લેવલ પર રાખવામાં આવેલ છે। જે મહત્ત્વના જળાશયો છે સરદાર સરોવર ડેમ એમાં અત્યારે 18,943 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમ છે એમાં 68,699 જેટલી ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે, અને 96,339 ક્યુસેક જેટલી આઉટફ્લો થઈ રહ્યો છે। આગામી દિવસોમાં જે વરસાદની જે IMD આગાહી છે એને ધ્યાનમાં લઈએ તો તારીખ 18, 19, 20 અને 21 રોજ હેવી ટુ વેરી હેવી એટલે ભારેથી ખૂબ ભારે વરસાદ પડી શકે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જેવા સૌરાષ્ટ્ર જિલ્લાઓ એમાં 18 ઓગસ્ટના રોજ ભારેથી ખૂબ ભારે વરસાદ પડી શકે। 19, 20 અને 21 તારીખના રોજ સાઉથ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, સુરત એ જિલ્લાઓમાં ભારેથી ખૂબ ભારે વરસાદ પડી શકે, અને 21 અને 22 તારીખના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી એ જિલ્લાઓમાં 21 અને 22 તારીખના રોજ ભારેથી ખૂબ ભારે વરસાદ પડી શકે। 22 તારીખના રોજ ખેડા અને આણંદ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકામાં એક્સ્ટ્રીમલી હેવી એટલે અતિશય ભારે વરસાદ નોંધાઈ શકે છે, અને એ જ રીતે 22 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ભારેથી ખૂબ ભારે વરસાદ પડી શકે છે।